थीअरी चाली थी एनु रिविजन में तमने कहू तो हूँ लेवानो छु तो बे थीअरी कई कई थी तमने ख्याल हे एक तो सपाटी नी नीचे अने सपाटी ऊपर गुरुत्व प्रवेग केटलो पहला क्या लईशु ऊपर लईशु तो ऊपर आपणे धारी लेवानो लगती वखते समझावानो के पृथ्वी नी सपाटी थी एच ऊंचाई एक एम दर नो पदार्थ मुक्यो छे एच ऊंचाई एम दर नो पदार्थ मुक्यो छे तो केन्द्र थी अंतर केटलुं थाय आरई प्लस एस थशे ठीक छे तो एना कारणे बे वच्चे लागतुं बळ केटलुं थई जाय बे वच्चे लागतुं बळ जी एम ई एम अपॉन आरई प्लस एच नो स्क्वेर आटलुं फोर्स थशे हवे एफ जी बराबर शुं थाय एफ अपॉन एम तो अहींया जी लखीए तो जी बराबर जे रिलेशन आवशे ए कयुं आव्युं एफ अपॉन एम फाइनल रिजल्ट आ टाइप नो आई जशे अथवा तमे जी एम ई भाग्या आर ई स्क्वेर जे भी केन्सल करी सीधो आ रीत नुं लखी दो तो भी चाली जशे जी डिवाइडेड बाय वन प्लस एच अपॉन आर ई અને એનો સ્ક્વેર થશે ઉપર જશે એટલે કેટલા થયા માઇનસ ટુ ઘાત મેં તમને શું કહ્યું હતું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા આ ઘાત ક્યાં આવી જાય વચ્ચે આવી જાય યાદ રાખજો આ સેન્ટેન્સ વચ્ચે આવી જશે તો આપણું સ્ટેપ કયું બને ભાઈ જી બરાબર જી કૌંસમાં વન માઇનસ ટુ એચ અપોન આર આ સ્ટેપ થઈ જશે આ એક થિયરી થઈ જશે બરોબર પછી આવશે ઊંડાઈ સાથે તો ઊંડાઈ સાથેની લગતી વખતે મેં બે તમને હિન્ટ કહી હતી કઈ કઈ કહી હતી ભાઈ યાદ આવે છે પહેલે આમાં શું કીધું હતું કે એક તો ડી હા બરોબર આપણે ધારી લેવાનું ઓકે અહીંયા ડી ઊંડાઈ પર ડી ઊંડાઈ પર એમ દરનો એક પદાર્થ મૂક્યો છે તો આપણે પૃથ્વી બે ભાગમાં ડિવાઈડ થઈ જશે આ બધું લખાણ એ જ છે પૃથ્વી બે ભાગમાં ડિવાઈડ થશે એક હશે ડી જાડાઈનું કવચ અને એક બીજો આરી માઇનસ ડી ત્રિજ્યાનો ગોળો બરોબર તો કવચની બહાર અંદર છે કવચની અંદર પદાર્થ છે એટલે કવચના કારણે લાગતું બળ કેટલું થાય ઝીરો થશે અને ગોળાના બહાર છે એટલે ગોળાનું બધું દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થઈ જશે ઠીક છે પછી ગોળાનું દળ એમએસ હોય તો મેં તમને સ્ટેપ વાઇઝ બતાવ્યું હતું કે એમએસ કઈ રીતે ફાઇન્ડ થશે એમએસ કઈ રીતે ફાઇન્ડ થાય રો ઇન્ટુ વી અને વી કેટલા 4/3 પાઈ આરઈ માઇનસ ડી નો ક્યુબ બરોબર અને પૃથ્વીનું દળ એમ બરાબર કેટલું એમઈ બરાબર રો ઇન્ટુ 4/3 પાઈ આરઈ ક્યુબ બસ આપ એનો ગુણોત્તર લો તો આ જવાબ આવી જશે એમાંથી એમએસ ના સૂત્રનો કરતા બનાવીને બાજુ મૂકી રાખવાનો પછી બળ શોધવાનું તો અહીંયા આપણે બળ શોધીએ તો આપ અહીંયા સમજો ડી એમ દળનો પદાર્થ મૂક્યો છે તો બે લક્ષી લાગતું કેટલું બળ થાય તો જી એમએસ એમ ડિવાઇડેડ બાય આરઈ માઇનસ ડી નો સ્ક્વેર થાય તો એ પરથી અહીંયા લખીએ તો આપણું સ્ટેપ કયું થશે જી એમએસ એમ ડિવાઇડેડ બાય આરઈ માઇનસ ડી નો સ્ક્વેર થયો હવે આ ફોર્સ ઉપરથી પ્રવેગ શોધી કાઢો તો જી બરાબર એફ બાય એમ તો એમ કાઢ નાખો તો જી કેટલો થયો જી એમ ઈ ભાગ્યા અહીંયા પહેલા તો એમની કિંમત મૂકી છે તમને મેં જેમ સમજાવ્યું હતું એ પ્રમાણે લખશો તો બી આ જ રિલેશન આવી જવાનું કે એમાં વધારે છે નહીં હવે એમાં જી એમ ઈ ભાગ્યા આરઈ સ્ક્વેર ના બદલે સ્મોલ જી કરી દો તો એક આરઈ રહેશે એ આરઈ નીચે મૂકી દો તો અહીંયા વન માઇનસ ડી અપોન આરઈ રહેશે થિયરી ધ્યાનથી તૈયાર કરજો કામની થિયરી છે બંને બરોબર છે એટલા માટે પ્રિપેર રાખીને તૈયાર કરી લેવાનું જેથી આવડવી જોઈએ કોઈ કન્ફ્યુઝન નથી ને ભાઈ હવે ઠીક છે હું આગળનો ટોપિક લઉં છું હવે આગળનો પોઈન્ટ છે એ સમજજો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે અત્યાર સુધી આપણે શું જોયું હતું ભાઈ ફોર્સ જોયા છે પ્રવેગ જોયો હવે આવે છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા લગભગ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ તમને ખ્યાલ હશે જે પાંચમું ચેપ્ટર ભણતા હતા છઠ્ઠું ચેપ્ટર તો એની અંદર ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ડિસ્કશન લીધી હતી કોઈને યાદ છે ભાઈ કયું સૂત્ર લખતા હતા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુ બરાબર એમજીએચ પણ હું પહેલા તમને ક્લિયર કરું છું આ કોઈ સ્થિતિ ઉર્જા નથી એટલે મતલબ કે આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે કેમ ફેરફાર છે એચ શું બતાવે છે જો આ સપાટી રહી પૃથ્વીની પૃથ્વીની સપાટીથી આ એચ વન ઊંચાઈ આ બીજી ઊંચાઈ એચ ટુ આ ઊંચાઈ એચ ટુ છે તો આ શું થઈ ગયું બેનો ડિફરન્સ કેટલો છે એચ ટુ માઇનસ એચ વન અને એના બદલે શું લઈ લો એચ લીધો મેં બરોબર તો કોઈ પદાર્થને એચ વન થી એચ ટુ લઈ જઈએ તો એ વખતે કેટલો સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ આવે છે ડિફરન્સ કેટલો આવ્યો એમજીએચ એટલે આ કોઈ સ્થિતિ ઉર્જા નથી પણ શું છે સ્થિતિ ઉર્જાનો તફાવત છે
તો એ બી અમુક સર્ટન કન્ડિશનમાં કામ લાગે છે, એટલે આપણે એને સમજ્યા છીએ પણ થોડુંક અધૂરું છે. તો હવે પ્રેક્ટિકલી થોડી ડિટેલમાં નિરપેક્ષ મૂલ્ય સમજવાનું છે. આ શું થયું છે? ફેરફાર થયો છે. પણ ઘણી વાર શું થાય, આપણે જે મોટાભાગનું ફિઝિક્સ જે જોઈએ છે ને એમાં નિરપેક્ષ મૂલ્ય કોઈ એટલું મહત્વનું નહીં હોતું, મોટાભાગે ફેરફાર જ મહત્વનું છે. એટલા માટે એ ફેરફાર જ આપણે જનરલી ઉપયોગમાં લઈએ છીએ. આગળ બી ફેરફાર જ લગભગ ઉપયોગમાં લઈશું, પણ છતાં અહીંયા ગ્રેવિટેશનનો ટોપિક છે. નિરપેક્ષ મૂલ્ય આપણે ફાઇન્ડ કરીએ છીએ તો એની અંદર જો પહેલા આપણને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે, તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને ઊંચાઈના આધારે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય, તો એનો એક ટોપિક બનશે. તો અહીંયા તમે સમજો, સંરક્ષી બળ બધાને યાદ હશે. સંરક્ષી બળ કોને કહેતા હતા? કે એક એવું બળ કે જેના કારણે થતું કાર્ય માર્ગ પર આધાર ના રાખે પણ સ્થાન પ્રારંભિક અને અંતિમ સ્થાન પર. ઓકે, ખ્યાલ આવશે ને? તો એ જ વસ્તુ અહીંયા રિવાઇઝ કરી છે. ગુરુત્વાકર્ષી બળ પણ કેવું છે? સંરક્ષી બળ છે. તો અહીંયા ડિટેલમાં પહેલું જ અહીંયા ટોપિક છે, આ પહેલો ટોપિક આપણને સંરક્ષી બળ વિશે વાત કરી છે. બીજું કઈ સમજાવ્યું નથી, મોટા ભાગે એના જ ઉપર વાત કરીને એ તમે જે બોલ્યા એના જ વસ્તુ અહીંયા ક્લિયર કરી છે. અહીંયા કહ્યું છે કે સ્થાનના કારણે જો પદાર્થનું સ્થાન, જે પદાર્થનું સ્થાન તેના બળ લગાડવાથી બદલાતું હોય તો તેની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો હોય છે. અને બીજા શબ્દોમાં જોવા જઈએ તો એ કાર્ય છે એ માર્ગ પર આધાર નહીં રાખે પણ કોના પર આધાર રાખશે? પ્રારંભિક ને અંતિમ સ્થાન પર. એને આપણે સંરક્ષી બળ કહેવામાં આવે. તમારે બીજું કંઈ ના આવડે, આવી વધારે ડિટેલથી અલગ ના લખો પણ તમે સિમ્પલ સમજાવી દો એને કે સંરક્ષી બળ કોને કહેવાય છે. તો આપણે જોયું કે સંરક્ષી બળ વડે થતું કાર્ય પ્રારંભિક ને અંતિમ સ્થાન પર આધાર રાખશે, એના માર્ગ પર આધાર રાખશે નહીં. તો એક આ કન્ડિશન બતાવી. હવે બતાવ્યું છે ગુરુત્વાકર્ષી બળે સંરક્ષી બળ છે. તો અહીંયા સેન્ટેન્સ લખ્યું છે ગુરુત્વાકર્ષી બળ કયા પ્રકારનું છે? સંરક્ષી બળ છે. તો સંરક્ષી બળ હોય તો એના વડે જે ઉર્જા મળશે એ પણ એ જ ટાઈપની હશે. એટલે અહીંયા કહ્યું છે કે આના દ્વારા ઉદ્ભવતી ઉર્જા છે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવશે. તો સંરક્ષી જે પદાર્થનું ગુરુત્વાકર્ષી બળ છે એ સંરક્ષી બળ છે, તો એના વડે જે ઉર્જા મળશે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કીધી છે. હવે બીજી વાત છે, તમને એક હિંટ કહું છું કે સમજો આપણે પૃથ્વીની સપાટી અહીંયા લીધી છે, પૃથ્વી આ રીતે લીધી છે, તો નજીકના વિસ્તારમાં, પૃથ્વીની નજીકના વિસ્તારમાં લગભગ એની ત્રિજ્યા કરતા ઓછો વિસ્તાર હોય ત્યાં જીનું મૂલ્ય લગભગ અચળ રહે છે. આજુબાજુ જીનું મૂલ્ય લગભગ કેવું જોવા મળે છે? અચળ જોવા મળે છે. અને જીનું મૂલ્ય અચળ હોય તો આપણે, તમને ખ્યાલ હોય કે ગમે તે જગ્યાએ એફ બરાબર એમજી કરીએ છીએ, જીનું મૂલ્ય કેટલું રહીએ? 9.8 લઈએ છીએ. તો કેમ 9.8 લઈએ છીએ? બદલાતું નથી, લગભગ એની આસપાસ માઇનોર ચેન્જીસ આવે. 9.81 થતું હોય, 81 એથી વધશે તો નહીં પણ એનાથી ઘટતું હશે. 9.79, 9.78 એટલું ઓછું થતું હશે, માઇનોર ચેન્જીસ આવે છે. એટલે લગભગ ગુરુત્વ પ્રવેગ કેવું ગણાય? અચળ ગણાય છે. અહીંયા એ જ વસ્તુ સમજાયું છે તમને કે જો પૃથ્વીની સપાટીથી નજીક, નજીક એટલે ત્રિજ્યા કરતા નાના અંતરે, ત્રિજ્યા કરતા નાના અંતરે જીનું મૂલ્ય લગભગ અચળ હોય છે. એટલે એમજી લગભગ કેવું હોય છે? અચળ હોય છે. અને એવી સ્થિતિમાં જોવા જઈએ તો એક ઊંચાઈથી બીજી ઊંચાઈએ જઈએ, H1 થી H2 ઊંચાઈએ જઈએ તો 1 થી 2 નું કાર્ય એની સ્થિતિ ઉર્જાના ફેરફારથી જ આપણે નક્કી કરી શકીએ છીએ. જેમ કે હું અહીંયા તમને સિમ્પલ સમજાવું છું આ ટોપિક પરથી, જે મેં આગળ લખ્યું હતું એ જ છે. આ H1 ઊંચાઈ છે, આ H2 ઊંચાઈ છે. આપણે આ કોઈ પદાર્થનો એમ દળનો પદાર્થ છે એને 1 થી 2 માં લઈ ગયા છે, અહીંથી અહીંયા લઈ જઈએ છીએ. બોલો કાર્ય કેટલું થાય? કાર્ય કેટલું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ ગુણ્યા સ્થાનાંતર થશે. હવે બળ કેટલું? તો એમજી જેટલું બળ, બરોબર. અને સ્થાનાંતર કેટલું? તો H2 - H1, બરોબર. તો આ થઈ ગયું W12 નું કાર્ય. આમ સિમ્પલ છે, આમાં કોઈ મોટી વસ્તુ નથી. તો આખો પેરેગ્રાફ એમાં જ સમજાવવામાં કાઢ્યો છે. હવે સિમ્પલ કોન્સેપ્ટ સમજો તો ખબર પડી જશે, પછી હું તમને આગળ ડિટેલમાં કહેતો જઈશ એ પ્રમાણે વધારે અંદાજ આવશે. તો જો મેં શું કર્યું, પહેલા તમને હિન્ટ આપી ભાઈ H1 ઊંચાઈએ, અત્યારે હાલ ફક્ત કોન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરજો. H1 ઊંચાઈથી એમદરના પદાર્થને H2 ઊંચાઈ લઈ જઈએ છીએ તો થતું કાર્ય કેટલું? W12 = mg H2 - H1 થશે, ઠીક છે. હવે એનથી થોડુંક આગળ ડિટેલ બતાવું તો એની અંદર શું કહ્યું છે. એક ઓકે, હું અહીંયા તમને આ જ કોન્સેપ્ટમાં થોડુંક આગળ લઈ જઉં છું, અહીંયા તમને ક્લિયર કરાવું છું કે આપણી પાસે જયારે H1 થી H2 હાઈટ પર જ્યાં
तो ए दरमियान जे कार्य मळ्यु छे एनु सूत्र अहींया लखी दऊं W12 इज इक्वल टू एमजी H1 माइनस H2 आमां कौंस छूटो पाड़ी दऊं तो कौंस छूटो पाड़ू तो क्यों आवे भाई एमजी H1 माइनस सॉरी मारथी लखवामां उल्टू थई गयुं एमजी H2 माइनस H1 आवे तो H2 माइनस H1 थी बराबर आ स्टेप में लख्युं छे आ W12 ज कहेवाय छे હવે ધારો કે હું એક કન્ડિશનમાં આ લખી શકું કે કુલ W બરાબર MGH માઇનસ ના બદલે પ્લસ લખી દઉં કોઈ ફરક નહીં પડે આપણને માઇનસ કે પ્લસ જે આવતું હોય હું પ્લસ માઇનસ એક એડજસ્ટ કરું છું અને અહીંયા હું આના બદલે એક સ્થિતિ ઉર્જા W અથવા તો કોઈ પણ W0 નામ આપી દઉં છું હવે થયું શું અર્થ સમજો આપણે એક આ ફંડામેન્ટલ ઇક્વેશન તૈયાર કરવા માટે આવું બધું કરીએ છીએ તો W બરાબર શું લખ્યું MGH વત્તા આના બદલે પ્લસ ઓર માઇનસ W લખી દીધું છે જે થતું હોય આપણે એડજસ્ટ કરીએ હવે એક કામ કરું છું આ ઇક્વેશન નું વ્યાપક ઇક્વેશન ગણું ધારો કે હું H બરાબર 0 લઉં તો W બરાબર કેટલા આવે 0 આયા એનો મતલબ શું થયો એનો મતલબ મને કહો જો મેં H બરાબર 0 લીધા તો W બરાબર W0 આયા ધેટ મીન્સ H 0 ક્યાં હોય હા એ નંબર H0 ધેટ મીન્સ પૃથ્વીની સપાટી પર કયા પોઈન્ટ પર સપાટીથી ઊંચાઈ લીધી છે ને આપણે તો પૃથ્વીની સપાટી પર છે અને અહીંયા નો મતલબ થયો પૃથ્વીની સપાટી પર હવે પૃથ્વીની સપાટી પર જો હું H0 મૂકી દઉં તો W બરાબર કેટલા થાય W0 તો W0 છે શું પૃથ્વીની સપાટી પરની ઉર્જા કે કાર્ય કહી શકીએ બરોબર છે તો આ સપાટી પરની ઉર્જા છે તો એની ઉર્જા ગણી અને એ ઉર્જા લગભગ 0 ગણવામાં આવે છે કેટલી લઈએ છે મોટા ભાગના કેસમાં કેટલી લેવામાં આવશે 0 જ લેવામાં આવશે સપાટી પરની ઉર્જા કેટલી લઈએ 0 તો આપણું કાર્ય કેટલું થઈ ગયું નહીં નોર્મલ કેસમાં કેટલું થઈ ગયું MGH થયું કારણ કે આ તો 0 કરો MGH થઈ જાય ઓકે ફંડા આખો ડિટેલ બતાવું તમે થોડું સમજો પછી તમને તૈયાર કરવામાં વાર નહીં લાગે આની અંદર પહેલા મેં શરૂઆતમાં શું કીધું ભાઈ સંરક્ષી બળ વિશે વાત કરી તો આપણે સંરક્ષી બળ તો બધાને આવડે કાર્ય કોના પર આધાર રાખશે માર્ગ પર આધાર નહીં રાખે ફક્ત પ્રારંભિક અંતિમ સ્થાન પર આધાર એને સંરક્ષી બળ કીધું તો પછી એમ કહેવાનું ગુરુત્વાકર્ષી બળ એ કેવું છે સંરક્ષી બળ છે અને એના દ્વારા જે ઉર્જા મળે છે એને કઈ ઉર્જા કીધી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કીધી હવે બતાવ્યું પૃથ્વીની સપાટીથી ઓછી ઊંચાઈ પૃથ્વીની સપાટી કરતા ઓછી ઊંચાઈ બહુ ઓછી ઊંચાઈ હોય તો એ કન્ડિશન દરમિયાન શું થાય છે જી નું મૂલ્ય લગભગ કેવું રહે છે અચળ રહે છે અને એના કારણે એમજી અચળ ગણાય હવે એમજી અચળ થઈ ગયો તો પછી H1 થી H2 ઊંચાઈ એમ ધનના પદાર્થ લઈ જઈએ તો કાર્ય કેટલું આવે W12 બરાબર એમજી H2 માઇનસ H1 બરોબર હવે આને છૂટો પાડ દઉં તો આ રીલે લખી શકું તો મેં એક વ્યાપક રીતે લખવાનો ટ્રાય કર્યો તો આને W કર્યું આને MGH કર્યું આને બદલે W0 કર્યું તો પછી આપણે જોયું કે W0 એક અચળ છે તો H બરાબર 0 કરું H બરાબર 0 કરું તો પૃથ્વીની સપાટી પર આપણને રિલેશન મળે તો એ વખતે જ્યારે H બરાબર 0 કર્યું તો W બરાબર કેટલા થઈ ગયા W0 એનો મતલબ W0 છે શું પૃથ્વીની સપાટી પરની ઉર્જા છે પૃથ્વીની સપાટી પરની ઉર્જા અને એને વ્યાપક રીતે કેટલા લઈએ છીએ 0 લઈએ છીએ બોલો કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થાય એક ભાગ ક્વેશ્ચનનો એક પાર્ટ આપણને સમજાયો છે તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો હવેના પોઈન્ટને રિવિઝનમાં લઈએ તો પહેલું સંરક્ષી બળ વિશે છે મેં તમને આઈડિયા આપી દીધો છે કે એની અંદર બળ એ માર્ગ પર આધાર નહીં રાખે પ્રારંભિક અંતિમ સ્થાન પર રાખે એને સંરક્ષી બળ કહેવાય છે પછી કહ્યું ગુરુત્વાકર્ષી બળ એક સંરક્ષી બળ છે અને એની જે ઉર્જા આવે છે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય છે પછી બતાવ્યું પૃથ્વીની ત્રિજ્યા છે એના કરતા નાના અંતર માટે લગભગ જી કેવો ગણવામાં આવે છે અચળ ગણ્યું તો એમજી કેવો ગણ્યો અચળ ગણ્યો છે અને એવી કન્ડિશનમાં કોઈ પદાર્થને H1 ઊંચાઈથી H2 ઊંચાઈ લઈ જઈએ તો કરવું પડતું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર એમજી H2 માઇનસ H1 આટલું થાય હવે નેક્સ્ટ એનાથી આગળ સમજો અહીંયા બતાવ્યું છે કે મેં તમને કહ્યું ભાઈ વ્યાપક રીતે આપણે ડિટેલ લખવા જઈએ તો W કયું સૂત્ર લખ્યું MGH પ્લસ W0 જ્યાં W0 કેટલા ગણ્યા અચળ ગણ્યા તમે બેનો ડિફરન્સ લેશો W12 તો એ આવી જશે
हमें डिफरेंस लो डब्ल्यू वन टू बराबर एम जी एच टू माइनस एम जी एच वन, तो ये पाछळनुं ज इक्वेशन आवशे। पण धारो के एक कंडीशन के री के जो एक वक्त अपने पृथ्वीनी सपाटी पर लईए, जो पृथ्वीनी सपाटी पर लईए तो एच बराबर केटला आया जीरो थया, अने एच बराबर जीरो थया तो डब्ल्यू बराबर केटला आया डब्ल्यू जीरो थया। एनो मतलब डब्ल्यू जीरो शू छे, पृथ्वीनी सपाटी परनी ऊर्जा छे, पृथ्वीनी सपाटी परनी ऊर्जा थी। पण एने आपणे व्यापक रीते आपणे केटला गणीए छे, जीरो गणवामां आवे छे, पृथ्वीनी सपाटी परनी ऊर्जा लगभग जीरो गणीए छे। बोलो क्लियर थाय एक क्वेश्चन, एक एक फंडामेंटल क्वेश्चन छे आपणा याद रहेवो जोईए। एनी अंदर तमे जोयुं के एम जी केवा लीधा अचळ गण्या, पण अचळ होय दरेक ऊंचाई पर अचळ होय तो एवुं नहीं होय। पृथ्वीनी सपाटीथी वधार पड़ती ऊंचाई जाओ तो जी तो जीरो थी जाए, तो जी तो घटतो जतो हशे ने, घटता 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 जीरो थयो हशे। आ एनो मतलब के एम जी अचल ना होय दरेक जग्याए, तो अचल ना होय तो शुं करवुं पड़े, तो व्यापक रीते आपणे केल्क्युलेशन करवुं पड़शे। तो अहींया बतावी छे के दरेक जग्याए अचल छे एवी धारणा यथार्थ नथी। तो आपणी चर्चा छे ए पृथ्वीनी सपाटी परना बहारना बिंदुए गुरुत्वीय स्थिति ऊर्जा कई रीते शोधवी एनी मेथड स्टार्ट थशे। तो आपणे एक एजम्पशन लईए छे, आ पृथ्वीनी सपाटी लीधी छे, त्यांथी केन्द्रथी आर अंतरे एक एम दळनो पदार्थ छे, तो बे वच्चे लागतुं बळ आवडे केटलुं थाय, जी एम ई एम भाग्या आर स्क्वेर, आर स्क्वेर क्लियर, जी एम ई एम भाग्या आर स्क्वेर छे, જ્યાં એમ ઈ પૃથ્વીનું દળ છે, એમ કણનું દળ છે, આર બે વચ્ચેનું અંતર છે। હવે તમારે જવું છે ક્યાં, આર વન થી આર ટુ સુધી જવું છે, આર વન થી આર ટુ સુધી જવાનું છે, એના માટે આપણે કાર્ય શોધીએ છીએ। તો જો અહીંયા હું તમને એક હિન્ટ આપું છું કે હવે આ પોઝિશન આપી છે, તો આપણે એક કામ કરીએ, આર વન ઊંચાઈ થી આર ટુ ઊંચાઈ સુધી જવું છે આપણે, આ અંતર આર વન હશે, આ અંતર આર ટુ છે, તો આર વન થી આર ટુ સુધી જવું છે, તો એના માટેનું કાર્ય શોધવું છે। તો મળી શકે કાર્ય, કારણ કે આપણું સૂત્ર તમને ખ્યાલ છે ભાઈ, ડબલ્યુ બરાબર ઇન્ટીગ્રેટ ઓફ એફ ઇન્ટુ ડીએક્સ, એફ બાર ડોટ ડી આર બાર કર દો, ઠીક છે જે આવે, અને લિમિટ લખો આર વન થી આર ટુ, તમારે કદાચ જરૂર ના હોય તો નીકાળી બી દો, શું કહેવાય સદીશને, કારણ કે ડોટ ગુણાકારમાં બે ની દિશા એક જ હશે, બળ એ દિશામાં લાગે, સ્થાનાંતર એ દિશામાં, તો ડોટ ગુણ કોસ ઝીરો વન થઈ જશે, પણ મેથડ આવી જ આવશે। હવે તમે સમજો, ફક્ત આ રિલેશન પરથી આપણે યુઝ કરવાનું છે। તો અહીંયા તમારી સામે જે રિલેશન આપ્યું છે એમાં તમે એક ઓબ્ઝર્વ કરો, હું તમને અહીંયા હિન્ટ બતાવું છું, ફરી એકવાર આ પોઈન્ટને એકવાર ક્લિયર કરી દો, પછી આની ડિટેલમાં આગળ જઈએ છીએ। આપણે શું કર્યું છે, એમજી અચળ નહીં હોતું, તો એ અચળ ના હોય તો આપણે એને એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરવી હોય તો આપણે આ આર અંતરે એક એમ બિંદુ એમ દળ લઈ લીધું છે, અને બે વચ્ચે લાગતું બળ જી એમ એમ ભાગ્યા આર સ્ક્વેર થશે, અને ત્યારબાદ આર વન થી આર ટુ જવા માટે બળનું સૂત્ર લખીએ છીએ, ઠીક છે। ચલો હવે અહીંયા ઇક્વેશન લખાવશો, પર ડબલ્યુ બરાબર ઇન્ટીગ્રેટ ઓફ એફ ઇન્ટુ ડી આર, બરોબર છે, હવે એફ અહીંયા લિમિટ આવશે આર વન થી આર ટુ, તમે એફ ની વેલ્યુ કેટલી લખી, માઇનસ એમ ઈ એમ અપોન આર સ્ક્વેર, એમને માઇનસ નતો લખ્યો પણ આપણે લખીએ છીએ, ઠીક છે। હવે એક કામ કરીએ છીએ, આનું ઇન્ટીગ્રેશન કરું તો કિંમત મૂકું છું, ડબલ્યુ બરાબર માઇનસ બાર કાઢ નાખીએ, અહીંયા લખું છું જી એમ ઈ એમ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડી આર, તો ડબલ્યુ બરાબર જી એમ ઈ માઇનસ જી એમ ઈ બાર કાઢું, તો ઇન્ટીગ્રેશનમાં શું રહે બોલો, ધેટ મીન્સ આર ની માઇનસ બે ઘાત, બરોબર, લિમિટ કઈ લખાય આર વન થી આર ટુ, આર વન થી આર ટુ, બોલો આર ની માઇનસ બે ઘાત નું સંકલન, મંદ બુદ્ધિ છો લ્યા, શું આવે, હા આર ની માઇનસ ટુ પ્લસ વન, નીચે માઇનસ ટુ પ્લસ વન, તો શું થાય માઇનસ વન થાય, સંકલન આર ફરી ના શીખવાડવાનું હોય, આર ની માઇનસ વન નીચે માઇનસ વન થાય, લિમિટ આર વન થી આર ટુ છે, તો કિંમત મૂકીએ હવે,
चलो हवे एक एडजस्ट कर नाखी, देट मीन्स हूँ अहीं फरी एक बार एडजस्ट करू छू, आपणे थशे माइनस जी एम ई अने वन अपॉन आर रे, वन अपॉन आर रहेशे बराबर। हवे तमे टेक्स्टबुक बेज समझवा जाओ तो टेक्स्टबुक में कदाच एमने माइनस ने लख्यू नथी, छता आपणे ना लख्यू होय तो ए टाइमे हूँ निकाली देऊं छूं, एनाथी कोई फरक नहीं पड़े, एमने आर टू माइनस आर वन कर्युं होय जे आवतुं होय हूँ अहीं एडजस्ट करूँ छूं, माइनस माइनस प्लस थई जशे तो एमने आर टू माइनस आर छे, अने आपणे जो एमने टेक्स्टबुक में आर वन माइनस आर टू कर्युं होय तो हूँ ए लेवले बताई दऊं, ओके एमने आर वन माइनस आर टू ज करेलू छे, ठीक छे। तो एमना केल्क्युलेशन में माइनस नु महत्व नथी, जो कि एमने पहला नतो ज आप्यो, तो मैं जाते लीधो छे बराबर छे, तो आ माइनस ने काढ़ी नाखू छू। तो एमने फोर्स नु इक्वेशन में शू लख्यू छे भाई, जी एम ई एम भाग्या आर स्क्वेर, इंटीग्रेट में एफ नी किंमत लखी, एमांथी जी एम ई सॉरी एम रही गयो छे बराबर, जी एम ई एम बार काढ नाख्यो छे, तो अहींया आर स्क्वेर रह्यो ऊपर जशे एटले आर नी माइनस बे घात थाय, ठीक छे। હવે આ આપણી પાસે રિલેશન આવ્યું, આનું સંકલન કર્યું તમે, તો આનું સંકલનમાં હું ફરી લખી દઉં છું જેથી કરીને ધ્યાન પર રહે, તો W બરાબર કયું સૂત્ર આવ્યું, જી એમ ઈ એમ આર ની માઇનસ વન ઘાત થઈ, કઈ થઈ માઇનસ વન, આર વન થી આર ટુ, આને લખાવશો ફરી શું લખશો, જી એમ ઈ એમ અને વન અપોન આર થાય R1 થી R2, ઠીક છે આટલું લખી દીધું છે। હવે આની કિંમત સેટ કરતા જાઓ, તો કિંમત મૂકશો તો એક રિલેશન આવશે, W બરાબર G M E, આગળ કઈ નિશાની આવે ભાઈ, માઇનસ વન, નીચે માઇનસ હતું તો આગળ માઇનસ આવે ને, હા તો ઓકે, તો હવે G M E M ઇન્ટિગ્રેટ કર્યું, આગળ માઇનસ લખી દઉં છું, એક વાર વન અપોન આર ટુ કરું છું, એક વાર વન અપોન આર વન કર્યું, આ કાર્યનું સૂત્ર થાય, વન થી ટુ માં જઈએ તો, હો વન થી ટુ માં જઈએ તો આટલું કાર્ય આવે, તમે માઇનસ અંદર એન્ટર કરો ના કરો એ બધી વસ્તુ અલગ છે, પણ આટલું કાર્યનું ઇક્વેશન જોવા મળશે। હવે તમે એક કામ કરો આની પરથી, કે એક આપણને આની પેલાની જેવું જ ઇક્વેશન બનાવું છું, તો W બરાબર જે રિલેશન હતું એ જ ટાઈપનું ઇક્વેશન બનશે, અહીંયા પેલા એક કામ કરી કે આટલું રિલેશન પ્રોપર સમજી લો તો તમને આઈડિયા આવશે કે કયું છે શું। જો પહેલા શરૂઆતમાં W બરાબર F ઇન્ટુ DR લખે, F ની કિંમત કઈ લખી, પ્લસ લખી દેજો, GMEM ભાગ્યા R સ્ક્વેર, તો આ કિંમત મૂકીએ, તો આ કિંમત મૂકશો તો GMEM બહાર કાઢ નાખ્યા, તો વન અપોન આર સ્ક્વેર રહ્યા, ઉપર જશે R ની માઇનસ બે ઘાત, R ની માઇનસ બે નું સંકલન, R ની માઇનસ વન, માઇનસ વન નીચે આવી જશે, તો એ સિચ્યુએશનમાં જોયું તો આપણે આ માઇનસ આગળ લઈ લીધા અને આના બદલે વન અપોન આર કરી નાખ્યા, એક વાર આર ટુ લખ્યા, એક વાર આર વન લખ્યા, તો આ ડબલ્યુ નું ઇક્વેશન આવશે। બોલો ક્લિયર થાય, કન્ફ્યુઝન નથી સંકલનમાં, ઓકે હું તમને ટેક્સ્ટબુક બેઝ જે ડિટેલ છે એમાં સમજાવી દઉં છું। હવે એમને સીધું જ આપણું ઇક્વેશન લખી કાઢ્યું છે ભાઈ, કયું લખ્યું છે, આ ડબલ્યુ વન ટુ બરાબર આ એફ નું ઇક્વેશન લખ્યું અને ડાયરેક્ટ તમને આ રિલેશન આપી દીધું છે। હવે તમારે પેલી સાબિતી આગળની ચેક કરવી પડશે, નહીતર આ સીધું ઇક્વેશન ક્યાંથી આવ્યું છે ગોખવું પડે, એટલે મેં તમને બતાવી છે સાબિતી, એ ધ્યાન પર રાખવાની છે। હવે હું આગળ વાત કરું છું, એ જ ઇક્વેશનમાં જો આપણું આ રિલેશન સાબિત થઈ ગયું છે, અને તમે પ્રોપર રીતે લખવા જાઓ તો ડબલ્યુ વન ટુ બરાબર કયું આવે, માઇનસ જી એમ ઈ એમ બાય આર ટુ થાય, અને માઇનસ માઇનસ પ્લસ થશે તો કયું લખાય, જી એમ ઈ એમ બાય આર વન થશે। હવે એક કામ કરું, આના પછી હું આને પેલાની જેમ જ લખવાનો ટ્રાય કરું, વ્યાપક ઇક્વેશન બનાવું, તો વ્યાપક ઇક્વેશન બનાવીશ તો આ રીતે લખી દઉં, જી એમ ઈ એમ અપોન આર પ્લસ આના બદલે કેટલા કરી દઉં, ડબલ્યુ ઝીરો ધારી લો, ઠીક છે। હવે આ જ ડબલ્યુ ઝીરો ધારી લીધા છે, તો એક વખત એવી સિચ્યુએશન લઉં આપણી સામે કે આપણું આ વ્યાપક ઇક્વેશન છે, ડબલ્યુ ઝીરો નું અચળ કહી દીધું મેં, પણ જ્યારે કે હું આર બરાબર ઇન્ફાઇનેટ લઉં, આર ઇન્ફાઇનેટ લઉં તો બોલો W બરાબર કેટલા આવે, આ ઝીરો થઈ જાય, આર ઇન્ફાઇનેટ લઉં તો વન અપોન ઇન્ફાઇનેટ ઝીરો થાય, એટલે આ સ્ટેપ ઝીરો થશે, ધેટ મીન્સ W બરાબર W ઝીરો થયા। આ એનો મતલબ શું થયો, કે પહેલામાં આપણે W ઝીરો કરી ઉર્જા હતી સપાટી પરની, આમાં W ઝીરો કોની ઉર્જા થઈ,
અનંત અંતરની. આ કોની થઈ ગઈ? ઇન્ફાઇનાઇટ એટલે અનંત અંતરે. અને અનંત અંતરે પણ ઉર્જા લગભગ કેટલી લેવામાં આવે છે? ઝીરો લેવામાં આવે છે. ડબલ્યુ બરાબર ડબલ્યુ ઝીરો નિયર ટુ કેટલા લઈશું? ઝીરો લેવામાં આવે. આ કોન્સેપ્ટ સમજો ફક્ત, તો આઈડિયા ક્વેશ્ચનમાં ઇઝી સમજ આવશે. અહીંયા મેં તમને હિન્ટ આપ્યું કે આ ઇક્વેશન બન્યું અને છૂટું પાડી દીધું. ડબલ્યુ વન ટુ નું થયું, એની જેમ આપણે બનાવવાનો ટ્રાય કર્યો. તો આ ડબલ્યુ લખ્યું છે, આ સ્ટેપ ને નીચે આર ટુ ના બદલે આર કરી નાખ્યા અને આના બદલે ડબલ્યુ ઝીરો ધારી દીધા છે. પણ એક સિચ્યુએશન લઈએ કે જ્યાં આર બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લઈએ છે. હવે જો આર ઇન્ફાઇનાઇટ લઈએ તો વન અપોન ઇન્ફાઇનાઇટ ઝીરો થાય તો ડબલ્યુ બરાબર કેટલા આવી જાય? ડબલ્યુ ઝીરો થયા. એનો મતલબ થયો કે આ જે ડબલ્યુ ઝીરો છે ને એ કોની ઉર્જા છે? અનંત અંતરની ઉર્જા છે. અને અનંત અંતરે ઉર્જા લગભગ કેટલી લેવામાં આવશે? ઝીરો લઈએ છીએ. ઓકે, ચલો એક કામ કરી દઈએ અને પ્રોપર રીતે એકવાર ફરી સમજી લઈએ જેથી કરીને આખો ક્વેશ્ચન ક્લિયર થશે અને આઈડિયા બી આવી જશે. શરૂઆતમાં જુઓ, અહીંયા મેં તમને હિન્ટ આપી હતી એ મુજબથી અહીં ડિટેલ બતાવ્યું. ભાઈ એમજી અચલ નથી, એમજી અચલ ના હોય તો આપણે કઈ નહીં. એક કેન્દ્રથી આર અંતરે પદાર્થ પર લાગતું બળ કેટલું? તો જી એમ ઈ એમ ભાગ્યા આર સ્ક્વેર થશે. એ લઈ લીધું. જે એમ ઈ પૃથ્વીનું દળ છે, એમ પદાર્થનું દળ છે, આર બે વચ્ચેનું અંતર છે. હવે આર વન થી આર ટુ જવું છે તો કાર્ય કેટલું? તો કાર્ય અહીંયાથી સાબિત કર્યું છે એ ધ્યાન રાખવાનું. એફ ઇન્ટુ ડીઆર, એફ ની કિંમત લખીએ. જી એમ ઈ એમ બાર કાઢ નાખ્યા, આર સ્ક્વેર વન અપોન આર સ્ક્વેર ઉપર જશે આર ની માઇનસ બે ઘાત. માઇનસ બે એટલે આર ની માઇનસ બે પ્લસ વન, નીચે માઇનસ બે પ્લસ વન એટલે માઇનસ વન ભાગ્યા માઇનસ વન આવે. અને માઇનસ બાર લઈ લીધા તો અહીંયા થશે વન અપોન આર અને આર ટુ ના આર વન રહેશે. હવે તમે એકવાર આર ટુ લખો અને માઇનસ કરીને એકવાર આર વન લખી દો તો આ સ્ટેપ આવે. કૌંસનો છૂટો પાડ દો. માઇનસ જી એમ એમ ભાગ્યા આર ટુ, માઇનસ માઇનસ પ્લસ થશે, જી એમ એમ ભાગ્યા આર વન થાય. હવે આના પરથી આપણે ઇક્વેશન બનાવીએ તો ડબલ્યુ લખ્યું છે અહીંયા આર ટુ ના બદલે હું આર લખી દઉં, આના બદલે ડબલ્યુ ઝીરો લખ્યું. એક વખત જો આર ઇન્ફાઇનાઇટ કરું તો ડબલ્યુ બરાબર ડબલ્યુ ઝીરો થાય. આર ઇન્ફાઇનાઇટ કરી દે ડબલ્યુ બરાબર ડબલ્યુ ઝીરો, એનો મતલબ ડબલ્યુ ઝીરો કોની ઉર્જા થઈ? અનંત અંતરની ઉર્જા. અને એને વ્યાપક રીતે ઝીરો લઈએ છીએ. હવે અહીંયા આપણે ચેક કરો, તમને જે રિલેશન આપ્યું છે એમાં તમને સીધું જ ઇક્વેશન સાબિત કર્યું છે. ડબલ્યુ વન ટુ બરાબર આર વન થી આર ટુ જી એમ ઈ ભાગ્યા આર સ્ક્વેર ઇન્ટુ ડી આર, અને પછી આ લખી કાઢ્યું છે. એના પરથી એમને આ સ્ટેપ લખ્યું છે, એમાં એમને ડબલ્યુ વન રાખ્યો છે. ઠીક છે, ડબલ્યુ વન રાખો એનાથી કોઈ ફરક નહીં પડે, બરોબર છે. હવે તમે આમાં જુઓ, ડબલ્યુ વન ટુ બનાવવું હોય તો બે નો ડિફરન્સ લેશો, ડબલ્યુ વન શું થઈ જશે? કેન્સલ થઈ જાય. ડિફરન્સ લો તો પેલાની જેમ એમાં ડબલ્યુ વન શું થઈ જશે? કેન્સલ થશે. હવે અહીંયા જો આર બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો, આર બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો તો ડબલ્યુ બરાબર કેટલા આવી જશે? ડબલ્યુ વન આવ્યા. તો એ કોની ઉર્જા થી? અનંત અંતરની સ્થિતિ ઉર્જા. પણ મોટા ભાગે આપણે અનંત અંતરની સ્થિતિ ઉર્જા કેટલી લેવામાં આવે છે? શૂન્ય લેવામાં આવે, કારણ કે એને ઝીરો ગણીએ છીએ. બોલો હવે ક્લિયર થાય છે આમાં? કે અહીંયા એક સ્ટેપ સમજાવ્યું છે, એ ટેસ્ટ સ્ટેપની અંદર તમે થોડું ધ્યાન આપશો તો ખબર પડશે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે જે ઉદ્ભવતી ઉર્જા છે એ કઈ છે? સ્થિતિ ઉર્જા ગણી છે. તો એનો મતલબ કે આપણી પાસે જે ઉર્જા મળી એ સ્થિતિ ઉર્જા છે. અનંત અંતરની સ્થિતિ ઉર્જા લગભગ ઝીરો લઈએ છીએ તો આપણા માટે જે ડબલ્યુ નું સૂત્ર હતું ને ભાઈ, ડબલ્યુ બરાબર માઇનસ જી એમ ઈ એમ અપોન આર પ્લસ ડબલ્યુ ઝીરો કહેતા અથવા ડબલ્યુ વન કહેતા હતા, તો આને આપણે ઝીરો લઈ લઈએ તો ડબલ્યુ બરાબર કયું સૂત્ર થયું? માઇનસ જી એમ ઈ એમ અપોન આર. અને એ જ આપણી સ્થિતિ ઉર્જા થઈ જશે. એ જ આપણી સ્થિતિ ઉર્જા થાય, માઇનસ જી એમ ઈ એમ બાય આર. હવે ધારો કે બે પદાર્થ લખ્યા હોય તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું થાય? માઇનસ જી એમ વન એમ ટુ ભાગ્યા આર. બસ આ વ્યાપક ઇક્વેશન બન્યું. આમાં કોઈ મોટું નવું તો આપણે સાબિત કર્યું નથી. હું સ્થિતિમાન પછી સમજાવું છું, આમાં વચ્ચે સ્થિતિમાન આપ્યું છે એ બધું પછી જોઈએ. આપણું આ ઇક્વેશન હતું. હવે આ ઇક્વેશનમાં અનંત અંતરની સ્થિતિ ઉર્જા ઝીરો લઈ લીધી તો આ સ્ટેપ આવ્યું. હવે આના બદલે હું આ કાર્ય એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થઈ જશે તો માઇનસ જી એમ ઈ એમ ભાઈ આર. તો આના બદલે આપણે ધારો કે બે પદાર્થ એમ વન એમ ટુ લીધા હોય તો આ રીતે લખીએ. બોલો કન્ફ્યુઝ છો? સમજ આવી જાય છે? સમજાય? હવે જો એનથી અહીંયા હું સ્થિતિમાનની થોડી વાત કરું. સ્થિતિમાનનો ટોપિક સમજો. સ્થિતિ આ લોકો સ્થિતિમાનને વી વડે બતાવ્યું છે, હું એને ફાઈ વડે બતાવું છું.
થોડું ધ્યાન આપો, સ્થિતિ ઉર્જા છે એ આપણું સૂત્ર કયું, માઇનસ જી એમ વન એમ ટુ અપોન આર, આ સ્થિતિ ઉર્જા થઈ ગઈ, બરોબર છે. હવે તો સ્થિતિમાન કયું, સ્થિતિમાન થાય ફાય વડે બતાવું છું, અને ફાય બરાબર વી ભાગ્યા કોઈ એક દળ હોય, વી ભાગ્યા એમ, અથવા બીજા શબ્દમાં શું કહેવાય ખબર, એકમ દળની સ્થિતિ ઉર્જા, એકમ દળની સ્થિતિ ઉર્જા દાખલાઓમાં આવશે. હવે તમે એમ વન કાઢી નાખો તો ફાય કેટલો આવે છે, માઇનસ એમ ટુ જ રહે ને, એમ વન નીકળી ગયો તો જી એમ ટુ ડિવાઇડેડ બાય આર, અથવા બીજા શબ્દોમાં એમ વન એક એમ ટુ ને એમ વન કરી દો, અહીંયા સીધું રિલેશન લખો તો ફાય બરાબર માઇનસ જી એમ બાય આર થાય કે નહીં, બસ. તો આ દાખલાઓ માટે વપરાતું સૂત્ર છે. તમને સ્થિતિ ઉર્જા પૂછે તો કયું સૂત્ર લખશો, જી એમ વન એમ ટુ બાય આર, અને સ્થિતિ માન પૂછે તો કયું, માઇનસ જી એમ અપોન આર, ઠીક છે ને. દાખલાઓમાં વપરાશે, આ કઈ નવું છે નહીં આમાં. સ્થિતિમાન સ્થિતિ ઉર્જા પૂછે તો એમ વન એમ ટુ બાય આર આવશે, અને સ્થિતિમાન પૂછે તો માઇનસ જી એમ અપોન આર. ઓકે, બેસ્ટ સ્ટેપ ને તમે નોટ કરી રાખજો, એક્ઝામ્પલમાં કામ લાગશે.